પોતે યોગભ્રષ્ટ જીવ હતો, સારો જીવ હતો, પરંતુ કૌલ મતના જે માનનારા જે જીવ એનો એને સંગ થવાથી એનો સંગદોષ થયો એને, અને એ આવા રસ્તે ચડી ગયો અને કાયમ શાસ્ત્ર વિરુદ્ધ આચારમાં ડૂબેલો રહેતો. એનામાં એક તામસ અહંકાર દ્રઢ થઈ ગયો હતો. એણે તંત્ર વિદ્યા શીખેલી, મલિન વિદ્યા શીખેલી, મલિન સાધનાઓથી એને અમુક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એટલે જ્યાં જાય ત્યાં જબરજસ્તીથી બધા પાસેથી કંઈક ને કંઈક અર્થ ઉપાર્જન કરી લે અને લોકોને ડરાવતો ફરતો. શ્રીહરિ વર્ણી વેશે વિચરણ કરતા કરતા કામાક્ષી દેવીનું મંદિર છે તે પ્રદેશમાં આવ્યા. ત્યાં આ પીબેક શ્રીહરિને મળ્યો. શ્રીહરિની સાથે સિદ્ધો આવતા હતા, એમના સાથે જે સિદ્ધો હતા તેમને પીબેક ઘમંડાઈમાં કહેવા લાગ્યો કે તમારી જનોય ઉતારીને મારે શરણે આવો. એણે ત્રાડ પાડી એટલે બધા સિદ્ધો જે હતા એ ગભરાઈ ઉઠ્યા. પરંતુ નીલકંઠ વર્ણી સ્વસ્થ ચિત્તે બેસી રહ્યા. નીલકંઠ વર્ણી બોલ્યા, પહેલાં તું મને પરાસ્ત કર, તારે જે કરવું હોય એ કર, અને તારે જે અભિચાર કરવા હોય તે મારા ઉપર કર. આ સાંભળી પીબેક ઉદ્ધતાઈમાં છંછેડાઈને અડદના દાણા મંતરવા માંડ્યો અને એ દાણા મંત્રીને પાસે એક મોટું વડનું વૃક્ષ હતું, એ વડના વૃક્ષ ઉપર તેણે એ મંત્રેલા અડદના દાણા નાખ્યા. બધાના આશ્ચર્ય વચ્ચે એ વડના જે પત્તા હતા એક પછી એક ખર 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 ખરવા લાગ્યા. આમ લીલો વડ જે હતો એને એની મલિન વિદ્યાથી સૂકવી નાખ્યો. આ જોઈને જે બધા સિદ્ધો હતા એ સ્તબ્ધ થઈ ગયા. પરંતુ નીલકંઠ વર્ણી અચળ બેસી રહ્યા. પાસે જે બધા સિદ્ધો હતા એ ધ્રુજી ઉઠ્યા. પીબેકે નીલકંઠ વર્ણી ઉપર રીસ કરી અને મંત્રેલા અડદ નાખ્યા, પણ નીલકંઠ વર્ણીને કાંઈ થયું નહીં. તેથી તે વધારે ક્રોધે ભરાયો અને બોલ્યો, હે બ્રહ્મચારી, તારે જેનું સ્મરણ કરવું હોય તેનું સ્મરણ કરી લે, આજે તારું મરણ નિશ્ચિત છે. આમ ઉદ્ધતાઈમાં કહીને કાળ ભૈરવની મૂઠ નીલકંઠ વર્ણી ઉપર નાખી. પરંતુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, આવ્યા ભૈરવને વીર દોઈ તે તો સામુ શક્યા નહીં જોઈ, પાછા પીબેક ઉપર પડ્યા ઉલટા નાખ તલને નડ્યા. એ શું કહે છે કે જે ભૈરવની મૂઠ નીલકંઠ વર્ણી ઉપર નાખી તે સામે આવ્યા પણ એની સામું જોઈ શક્યા નહીં, અને જે પીબેકે જેમનું આવાહન કરીને બોલાયા એની ઉપર જ એ પડ્યા અને ભૈરવ અને વીરે એને ખૂબ માર માર્યો અને એના મોંમાંથી લોહી નીકળવા લાગ્યો અને મૂર્છિત થઈને પીબેક જમીન ઉપર પડ્યો. પરંતુ એની સુષુપ્ત ચેતનામાં મલિન સંસ્કારોની પ્રબળતા હતી, તેથી એણે ફરીથી વીર બટુકને મોકલ્યા. પછી વારાફરતી વીર મહાકાળી, વીર સહિત હનુમાનજી, આ બધા દેવોને જેણે સાધ્યા હતા એમને મોકલ્યા, પણ દરેકે એની જ અવદશા કરી. એમણે પીબેકને માર મારીને બેહાલ કરી દીધો, એનું મોઢું ફાટી ગયું, મોઢામાંથી ફીણ આવવા લાગ્યું, એના શરીરની નાડીઓ શિથિલ થઈ ગઈ. આ બધું જોઈને એના જે સંબંધી હતા
તે નીલકંઠ વર્ણી પાસે આવ્યા. એમણે જોયું કે આ પીબેક ભલભલાને મહાત કરે છે, પરંતુ આ વર્ણીને કશું અસર થતી નથી. એ નક્કી કંઈક બીજા શ્રેષ્ઠ પુરુષ છે. એટલે એના જે સંબંધીઓ હતા એ નીલકંઠ વર્ણી પાસે આવ્યા. એમણે નીલકંઠ વર્ણીને વિનંતીપૂર્વક પ્રાર્થના કરી કે હે હરિ, તમે એના કર્મ સામું જોતા નહીં, એના કર્મનું ફળ એને મળી ગયું, એના પર દયા કરો. તેથી નીલકંઠ વર્ણીએ પીબેકને ઉઠાડ્યો. પીબેક નીલકંઠ વર્ણીના ચરણમાં પડ્યો અને નીલકંઠ વર્ણીને દંડવત પ્રણામ કર્યા. પછી પીબેકે સર્વ સિદ્ધોને રસોઈ આપી અને જમાડ્યા અને પોતાના ઘેર ગયો. પરંતુ વામાચારથી વિક્ષિપ્ત મન થઈ ગયેલું હોવાથી એને અંદરથી ખોટા ખોટા વિચાર આવવા માંડ્યા. એ અંદરથી હજુ સ્થિર થયો નહીં. ઘેર જઈને એણે કાળ ભૈરવને પૂજ્યો અને મધ્ય માસનું બલિદાન આપીને કાળ ભૈરવનું આવાહન કર્યું અને કાળ ભૈરવ પ્રગટ થયો. એટલે પીબેકે કાળ ભૈરવને નીલકંઠ વર્ણીને મારવા માટે પ્રેર્યો. કાળ ભૈરવ શ્રીહરિ પાસે જવા ગયો પણ દૂર જ ઊભો રહી ગયો. તે નીલકંઠ વર્ણીની નજીક પણ જઈ ના શક્યો. આખી રાત તેને ત્યાં બેસી રહ્યો. વહેલી સવારે જ્યારે નીલકંઠ વર્ણી નાહવા ગયા ત્યારે તેના સામે દ્રષ્ટિ કરી. તેથી કાળ ભૈરવ થર 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 ધ્રુજવા લાગ્યો અને પીબેકને મારું, પીબેકને મારું એમ કહેતા એના તરફ દોડવા માટે તૈયાર થયો. એટલે નીલકંઠ વર્ણીએ કહ્યું, તું એ બ્રાહ્મણને હણીશ નહીં, એણે અમારા સિદ્ધોને જમાડ્યા છે, માટે તારે એની રક્ષા કરવી જોઈએ. આ સાંભળી કાળ ભૈરવ પીબેક પાસે ગયો અને કહ્યું કે નીલકંઠ વર્ણીએ મને વાર્યો, નહીં તો આજે તારું મૃત્યુ નિશ્ચિત હતું. આ સાંભળીને પીબેક નીલકંઠ વર્ણી પાસે આવ્યો અને તેમના ચરણમાં માથું મૂકી વિનંતી કરવા લાગ્યો. નિષ્કુળાનંદ સ્વામી આ પ્રસંગને વર્ણવતા લખે છે, કહે ભણી ભણી ભજા ભૂત, કર્યા બહુ ભૂડા કરતૂત, કર્યા કુકર્મ તજી આચાર, એવા પાપી હું તેને ધિકાર. એમ કહી ગ્રહ્યુ હરિ ચરણ, પ્રભુ આવ્યો હું તમારે શરણ. એમ કહીને થયો છે શિષ્ય, જાણી મહારાજને જગદીશ. ધાર્યો પ્રથમના જેવો ધર્મ, મુક્યા બીજા જે કરવા કુકર્મ. કૌલાર્ણવાદી ગ્રંથ સંભાળી, શાસ્ત્ર બાહ્ય જાણી દીધા બાળી, શાસ્ત્ર બાહ્ય જાણી દીધા બાળી. જે આવો માથા ભારે પીબેક, જે મંત્ર તંત્રાચાર્ય હતો, જેણે અનેક સાધનાઓ કરી હતી, પરંતુ એની જે વૃત્તિઓ હતી એ વામાચારથી વિક્ષિપ્ત થઈ ગઈ હતી. એટલે એ જે સંસારી જીવો હતા એને પરાસ્ત કરી શક્યો.
परंतु भगवान सामे एनु कशु चाल्यू नहीं, परंतु एनु पूर्वनु कर्म कंईक सारू हशे एटले एनामां सारी प्रज्ञा प्रगट थई, कारण एने भगवान स्वामीनारायणनुं सानिध्य प्राप्त थयुं। एने कह्युं के कहे भणी भणी भज्या भूत, कर्या बहु भूंडा करतूत, कर्या कुकर्म तजी आचार, एवो पापी हूँ तेने धिक्कार। एम के शास्त्रों भणीने मंत्र विद्या भणीने मैं भूतनी ज आराधना करी, जेमांथी कई निकळ्युं नहीं, तमोगुण सिवाय कशुं निकळ्युं नहीं, अने सारो आचार छोड़ीने मैं कुकर्म कर्या, अहो हूँ पापी छू, मने धिक्कार छे। आवी प्रार्थना करीने एने भगवान स्वामीनारायणनुं चरण पकड़ियो अने कह्युं, हे प्रभु हूँ तमारे शरणे आवुं छुं। एम कहीने भगवान स्वामीनारायणनो ए शिष्य थयो। एम कहीने थयो छे शिष्य जाणी महाराज ने जगदीश, એટલે નીલકંઠ વર્ણીને સાક્ષાત પરમેશ્વર જાણીને એણે એમનો સમાશ્રય કર્યો, અને પહેલાં જે એ શુદ્ધ હતો એના પ્રથમના જેવો ધર્મ ધારણ કર્યો, બીજા કુકર્મનો ત્યાગ કર્યો, અને કૌલમત કૌલારણવના જે ગ્રંથ એને બધાને સંભાળી સંભાળીને લઈ આવ્યો, અને એ સત્શાસ્ત્રની બહારની વિદ્યા છે એમ જાણીને એ બધા ગ્રંથોને એને બાળી દીધા। એટલે પોતાની જે સંપૂર્ણ જે માન્યતા હતી એનો ત્યાગ કરીને એ ભગવાન સ્વામિનારાયણનો શિષ્ય થયો। કેટલી મોટી વાત કહેવાય! આવો જે માથાભારે તાંત્રિક હોય એને કોઈ પરાભવ ના કરી શકે, કદાચ એનો નાશ કરી શકે, પરંતુ એને સાચા માર્ગે વાળ્યો એ બહુ મોટી વાત કહેવાય। એ ભગવાન સ્વામિનારાયણ પોતે પુરુષોત્તમ નારાયણ હતા એટલે વાત થઈ। એટલે કહે છે, શુકર શ્વાન ખર જેવા, જેને ચરણે રહે આવી, બ્રહ્મરૂપ થયા ભવમાં ગોવિંદ ગુણ ગાવી। એક એક વાક્ય મુક્તાનંદ સ્વામીનું, એનો એક એક શબ્દ એ સત્યતા ઉપર ઉભેલો છે। એમણે જે પણ લખેલું છે એ મૂર્તિમાન એમણે જોઈને અનુભવીને લખેલું છે। પીબેક બોલ્યો, હે પ્રભુ હું પાપી છું, શુભ આચાર છોડીને મેં કુકર્મ કર્યા છે, હું તમારે શરણે આવ્યો છું, મને તમારા શરણમાં લો। આમ કહીને પીબેક શ્રીહરિનો શિષ્ય થયો। એને વર્ણીની જે મૂર્તિ જોઈ, વર્ણિનો જે આકાર જોયો, એનામાં ભગવાનનો ભાવ આવિર્ભાવ કર્યો અને ભગવાનનો આશ્રિત બન્યો। જેમ આપણે આગળ જોયું એમ એણે કૌલમતના જે ગ્રંથો હતા તે બાળી દીધા અને શુદ્ધ ધર્મનું આચરણ કરવાની એને પ્રતિજ્ઞા લીધી। તે દિવસથી એને વર્તમાન ધારણ કર્યા ભગવાન પાસે।